વાત કરીએ આગળ સુરતના ગણેશનગરમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાર સર્જાતા પુષ્કળ પ્રમાણમાં પાણીનો વ્યય થઈ રહ્યો છે. ગણેશનગરમાં તંત્ર દ્વારા પાઇપલાઇનનું સમારકામ ચાલી રહ્યું છે, જો કે સમારકામ પૂર્ણ ન થયું હોવાથી અહીંયા હજારો લીટર પાણીનો વ્યય થયો છે. આ અંગે જાણ કરવા છતાં કલાકો સુધી કોઈ અધિકારી ફરક્યું નહોતું, તો બીજી તરફ સ્થાનિકો આ પાણીને મોટરથી બહાર ખેંચી રહ્યા છે. એક તરફ ગુજરાતમાં પાણીની તંગીના કારણે સરકાર તમામ ખેડૂતોને માત્ર પીવાના માટે પાણી આપી રહી છે, તો બીજી તરફ આ પ્રકારનો પાણીનો બગાડ જોવા મળ્યો છે. સુરતમાં તંત્ર દ્વારા સમારકામ કરાયું હતું, તેમ છતાં પણ ફરી એકવાર ભંગાર સર્જાયું છે અને પાણીનો વ્યય કલાકો સુધી થતો હોવા છતાં પણ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં ન આવ્યા. ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ દ્રશ્ય. ચેતન પટેલ અમારી સાથે ફોન લાઈન પર જોડાશે. ચેતન, ભંગારના કારણે હજારો લીટર પાણી વહી ગયું, કેટલાક કલાકોથી આ પાણી જઈ રહ્યું હતું, હાલ કોઈ કામગીરી કરવામાં આવી કે કેમ? જી, ખાસ કરીને રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા પાણી બચાવવાનું એક તરફ અભિયાન ચલાવી રહ્યા છે, તો બીજી તરફ પાણીનો હજારો લીટર વ્યય થઈ રહ્યો છે. ખાસ કરીને જે ઘટના છે તે સુરતના પાંડેસરા વિસ્તારની છે, જ્યાં સુરત મહાનગરપાલિકા દ્વારા પાણીને જે પાઇપલાઇન છે તે લાવવાનું કામ કરી રહી હતી. તે દરમિયાન અચાનક જ પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વ્યય થઈ ગયો હતો. આ અંગે સ્થાનિકોએ સુરત મહાનગરપાલિકાને જાણ કરી હતી, જો કે કલાકો સુધી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ નહીં આવતા લોકોમાં ખૂબ જ રોષ જોવા મળ્યો હતો. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર ચેતન.